ઉપલેટામાં ગઢાળ ગામે ટ્રેક્ટર ફસાયું છે। મોજ નદીના કોઝવેમાં ટ્રેક્ટર ફસાયું છે। અન્ય ટ્રેક્ટરની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું। છેલ્લા 30 દિવસથી આ કોઝવે પાણીમાં ગરકાવ છે। 30 દિવસથી કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે, જેનાથી ગામના લોકોને આવવા જવા માટેનો આ જે રસ્તો હતો તે પણ બંધ થયો છે। અનેક વાહનો અહીંયા ફસાયા છે। એક ટ્રેક્ટરને કોઝવેમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું। બોટાદના ગઢડા પંથકમાં અનરાધાર વરસાદથી ભાવનગરનો ભાલ પંથક જળબંબાકાર થઈ ગયો છે। ભાવનગરના રંગોળા પાસેના કાળુભાર ડેમમાંથી પાણી છોડાતા ભાલના 13 ગામમાં પાણી ફરી વળ્યા છે। વિળાવદર નેશનલ પાર્કમાં પણ પાણી ભરાતા બ્લેકબક, હરણ સહિત અનેક પ્રાણીઓને હાલાકી પડી રહી છે। તો બીજી તરફ ભાલ પંથકમાં ગેરકાયદેસર મીઠાના અગર બનાવી દીધા હોવાથી સમસ્યામાં વધારો થયો છે। ઠેર ઠેર પાણી ભરાતા 8 ગામમાં ખેતીનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે। તો આ દ્રશ્યો ભાવનગરના ભાલ પંથકના છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગેરકાયદેસર મીઠાના અગરો બનાવી દીધા હોવાથી પાણીના નિકાલનો યોગ્ય રસ્તો નથી મળી રહ્યો, જેના કારણે બ્લેકબક નેશનલ પાર્કમાં પણ પાણી ભરાઈ રહ્યું છે અને જેના કારણે વિળાવદર નેશનલ પાર્કમાં જે પ્રાણીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। ભાવનગરના 13 ગામોમાં પાણી ફરી વળ્યા છે। તો આ તરફ પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઉપરવાસના પાણી ભરાયા છે। મિલપરા, કડિયા પ્લોટ, જુંડાળા, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારમાં ભાદરના પાણી ઘૂસ્યા છે। છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ જિલ્લાભરમાં વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસના ડેમના પાણીને કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે। ભાદરના પાણી ગામોમાં ફરી વળ્યા છે। તો ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આહવા તાલુકાના પાંડવા ગામે આવેલ ઐતિહાસિક પાંડવ ગુફા પાસેનો વોટરફોલ 16 કળાએ ખીલી ઉઠ્યો છે, જેના કારણે અહીંયા પ્રવાસીઓનો ધસારો પણ વધી ગયો છે। લોકો મોટી સંખ્યામાં ધોધને જોવા માટે આવી રહ્યા છે। એક તરફ કોરોનાની મહામારી છે અને બીજી તરફ લોકોનો ધસારો છે, જેના કારણે ગ્રામજનો દ્વારા વોટરફોલ્સ જોવા આવનાર તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે। વરસાદથી પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। ડાંગના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં જે રીતે ધોધ છે ત્યાં કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે અને લોકો તેને જોવા માટે આવી રહ્યા છે, પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે।